विभाग द्वारा सौराष्ट्र में पण मावઠાની आगाही करवामां आवी छे, जेना कारणे मार्केटिंग यार्ड माटे खास सूचनो आपवामां आव्या छे। महत्वनुं छे के कमोसमी मावઠાની आगाही छे, त्यारे धोराजी मार्केटिंग यार्ड में ખેડૂતો પોતાની જણસ ખુલ્લામાં મૂકવા માટે મજબૂર બન્યા છે। યાર્ડમાં જણસ ઉતારવા માટે શેડની કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી। ખેડૂતોના જણાવ્યા અનુસાર માર્કેટિંગ યાર્ડમાં સત્તાધીશોએ સાવચેતીના કોઈપણ પગલાં નથી લીધા। ત્યારે આજે સવારથી પંથકમાં વાદળછાયું વાતાવરણ છે। અચાનક માવઠા સાથે વરસાદ વરસે તો ખેડૂતોને લાખો રૂપિયાનો પાક બગડી જાય તેવી સ્થિતિ સર્જાય છે, જેને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે। तो महत्वनुं छे के आगाही करवामां आवी छे ने साथे ज जे पाक छे ते बगड़ी शके तेवी भीति अत्यारे सेवाई रही छे। कोई पण वस्तुनी जळसी यार्डमां पड़ी छे तो आ ज्या शेड बंद पड्यो छे तो आ शेडमां माल केम नखातो नथी। बीजू के अत्यारे मावઠું छे ने वरसाद आव्यो तो आ जवाबदारी केनी छे, तो तंत्र पगला केम नथी लेतुं? अत्यारे वरसाद आवे तो आ यार्डनी अंदर एवढी बधी मालनी आवक छे तो एनी तात्कालिक व्यवस्था करवी जोईए, અને એને કંઈક ઢાંકવાનું કા તે વ્યવસ્થા કરીને આપવું જોઈએ યાર્ડવાળાએ। હવામાન વિભાગે જે જે આગાહી કરી છે તેને લઈને ધોરાજી યાર્ડની વાત કે ધોરાજી યાર્ડના તમે જે જર્સી છે તે ખુલ્લામાં પડી છે, ખેડૂતોનો માલ છે તે ખુલ્લામાં પડ્યું છે, જે રવિ પાકની અત્યારે આ રવિ પાકનો ટોટલ પાક છે તે માલ અત્યારે જર્સીનો આવક અત્યારે પુષ્કળ આવક ધોરાજી યાર્ડમાં છે અને બધું માલ છે તે ખુલ્લામાં પડ્યું છે। જો 3 દિવસની માવઠાની આગાહી છે, બીજા વાત કરી કે આ ધોરાજીની અંદરમાં વાદળછાયું વાતાવરણ છે, ક્લાઇમેટ અત્યારે આખું ચેન્જ થઈ ગયું છે, છતાં સત્તાધીશોએ કોઈ જાતની અત્યારે સાવચેતીના પગલાં લેવામાં નથી આવતા। જો અચાનક જો માવઠું થાય તો જે જર્સી છે એ જર્સીમાં લાખો રૂપિયાનો ખેડૂતોને નુકસાન થઈ શકે છે। મુનાફ બગાલી, ગુજરાતી, ધોરાજી। તો મોરબીમાં પણ માવઠાની આગાહી છે અને માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને ખાસ અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને કહેવામાં આવ્યું છે કે માલ છે તે ઢાંકીને રાખવામાં આવે જેનાથી કોઈ નુકસાન ન થાય। વેપારીઓને માલ ગોડાઉનમાં રાખવાની અપીલ પણ કરવામાં આવી છે, જેના માટે માર્કેટ યાર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે। માવઠાની આગાહીને પગલે માલ ઢાંકી રાખવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે, 13 થી 15 માર્ચ સુધી માવઠાની આગાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે જે પ્રકારથી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે માવઠું થઈ શકે છે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે, જેના પગલે ખેડૂતો ચિંતામાં છે। ત્યારે કમોસમી વરસાદની આગાહીને પગલે ઊંઝા માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને ખાસ સૂચના આપવામાં આવી છે। માર્કેટ યાર્ડમાં આવતા ખેડૂતોને પોતાનો માલ ઢાંકી રાખવાની સૂચના આપવામાં આવી, વેપારીઓએ માલ યોગ્ય જગ્યાએ મૂકવા માટે કહેવામાં આવ્યું છે। કમોસમી વરસાદ પડે તો કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પહેલાથી સૂચના આપવામાં આવી છે। ખેડૂતોની આવક ખૂબ જ જોરમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવી રહ્યા છે, પણ આવતા 13, 14, 15 દરમિયાન કમોસમી વરસાદ થવાની આગાહી છે એને ધ્યાન રાખીને અમે પણ ખેડૂતોને આગ્રહપૂર્વક કહ્યું છે કે જે માલ લઈને આવે એ તાડપત્રીથી ઢોકીને લઈને આવે। એપીએમસીમાં પણ વેપારીઓને તાકીદ કરેલી છે કે એ પણ જે ખેડૂતનો માલ આવે એને એવી જગ્યાએ ઉતરાવે કે પલળે નહીં। સમાચારમાં આગળ વાત અમદાવાદની। અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। સીસીટીવી કેમેરામાં કેટલાક દ્રશ્યો પણ સામે આવ્યા છે। મહત્વનું છે કે આ પહેલા પણ આવી જ એક ઘટના સામે આવી હતી, ત્યારે ફરી એકવાર 7 લોકોએ જૂના ઝઘડાની અદાવત રાખીને બબાલ કરી હતી। આ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। બાપુનગર પોલીસે આ મામલે નોંધ લીધી છે અને સમગ્ર ઘટના જે છે તે સીસીટીવીમાં કેદ પણ થઈ છે। પરંતુ સવાલ એ છે કે અસામાજિક તત્વોને પોલીસનો ડર કેમ નથી? આવા અસામાજિક તત્વો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે? શું પોલીસ આવા લોકોને રક્ષણ આપે છે કે આ જ વિસ્તારમાં વારંવાર એક જ પ્રકારની ઘટના સામે આવી રહી છે? તો મહત્વનું છે કે આ પહેલા પણ અસામાજિક તત્વોના ત્રાસની અનેક ફરિયાદો બાપુનગર વિસ્તારથી આવી ચૂકી છે અને ફરી એકવાર આવી જ ઘટના સામે આવી, જેમાં 7 લોકોએ જૂના ઝઘડાની અદાવત રાખીને બબાલ કરી હતી। બબાલ ઉગ્ર બની, જે બાદ ધમકી આપીને વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, ત્યારે બાપુનગર પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે। પરંતુ સવાલ એ છે કે આવી ઘટનાઓ ક્યાં સુધી જોવા મળશે અને કેમ અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ પણ જાતનો ભય નથી? શું અસામાજિક તત્વો સામે કાર્યવાહી ખરેખરમાં કરવામાં આવે છે કે કેમ, તે પણ એક મોટો સવાલ છે। કારણ કે વારંવાર એક જ પ્રકારની ઘટનાઓનું જો પુનરાવર્તન થતું હોય તો તેનો મતલબ એ થાય છે કે આવા લોકોને પોલીસનો કોઈ પણ જાતનો ડર કે ભય નથી, જેના કારણે વારંવાર આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે। આ પહેલા પણ બાપુનગરમાં આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા।
સીસીટીવી કેમેરામાં એ દ્રશ્યો પણ કેદ થયા હતા, પરંતુ તે સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હતી અને ફરી એકવાર બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક દિવસે ને દિવસે સતત વધી રહ્યો છે, જેના કારણે અસામાજિક તત્વો છે તે વધુ ને વધુ સક્રિય બની રહ્યા છે, ત્યારે પોલીસની કામગીરી પર સવાલો અહીં ઉપસ્થિત થઈ રહ્યા છે. મહત્વનું છે કે આવા સવાલોને કારણે જે લોકો છે તે ડરમાં છે અને અસામાજિક તત્વોના ભય હેઠળ લોકો જીવી રહ્યા છે. અને મહત્વપૂર્ણ